સંગઠન કરવું જોઈએ એટલે એવો વોટ્સઅપ માં કે ફેસબુક માં એક કોમેન્ટ ખાલી લખજો કે ભાઈ સમાજે સંગઠિત થવું જોઈએ એટલે નીચે 10 જણા સલાહ આપશે. ટીટોળીના ઈંડાની આપણે બધા વાર્તાઓ સાંભળેલી છે કે સમુદ્ર હોય એ ટીટોળીના ઈંડા પોતે ખેંચી લે છે અને ટીટોળી એવી જીદે ચડે છે સમુદ્રને એમ કહે છે કે મારે ઈંડા પાછા જોઈએ છે. સમુદ્ર કે હું ઈંડા આપીશ નહીં એટલે ટીટોળી પોતાના ચાંચમાં એક કાંકરો લઈ અને સમુદ્રને બૂરવાની કોશિશ કરે છે. કાંકરો અંદર નાખે ને સમુદ્ર ખાલી થાય એવો પ્રયત્ન કરે, પાછું બધું વંટોળ આવે, પાછું કાંકરો નાખે. એમાં બીજું પક્ષી આવ્યું એટલે એને કીધું કે આ તું શું કરે કે હું સમુદ્રને બૂરીને મારા ઈંડા એના પેટાળમાંથી મારે પાછા લેવા છે એમ. તો કે આ સમુદ્ર કેવડો મોટો, તારાથી થોડુંક આ કામ થવાનું. તો કે ભાઈ સલાહ નથી જોતી, સાથ આપીશ. સલાહ નથી જોતી, હું કાંકરો નાખીને આમાં બૂરું છું, તું સાથ આપીશ. એટલે બીજું પક્ષી ને વિચાર આવ્યો, ભાઈ સાથ તો આપું ભલે કલાક તો કલાક. એના ચાંચમાંથી પથરો લઈને એ નાખવા માંડ્યું. એમાં ત્રીજું પક્ષી આવ્યું, ચોથું પક્ષી આવ્યું, એમ કાગડા કબૂતર હોલો જે નામ તમને આવડે બધા પક્ષીઓ ભેગા થયા. બધાની એક જ વાત, સલાહ નથી જોતી, સાથ આપશો. છેલ્લે ગરુડ ઉડતું ઉડતું આવ્યું. એટલે ગરુડે જોયું કે આ બધા હજારો પક્ષીઓ ભેગા થયા, નાના નાના બધા કાંકરા નાખીને દરિયામાં કંઈક કરતા લાગે. એટલે ગરુડે પૂછ્યું શું કરો તમે? તો કે અમે આ સમુદ્રને પૂરીને આ ટીટોળીને ઈંડા પાછા અપાવવા મથી છે. ગરુડ કે તમારાથી આ થોડુંક કામ થવાનું, આ સમુદ્ર કેવડો મોટો, સલાહ નથી જોતી, સાથ આપવો છે. તો ગરુડ કે હાલો આપણે પ્રયત્ન કરી. તો ગરુડ તો મોટું થોડુંક પ્રાણી એટલે મોટા મોટા પથ્થર ઉપાડીને અંદર ઈંટ ને એવું બધું અંદર નાખવા માંડ્યું. થોડોક કામ બધામાં જોશ આવ્યો કે ગરુડે આપણી હારે છે. હવે ગરુડ રહ્યું નહીં ભગવાન વિષ્ણુનું વાહન, એટલે 3 દિવસ દેખાણું નહીં ને એટલે ભગવાન વિષ્ણુને એમ થયું કે ગરુડ કેમ દેખાતું નથી, મારે બહાર જવાનું થાય ને, વાહન છે નહીં. કે ગરુડ કરે છે શું એ કે આ પથરા નાખે કંઈક સમુદ્રમાં. એને પૂછ્યું કા ભાઈ શું કરે? તો કે ટીટોળીના ઈંડા છે બિચારા સમુદ્રે લઈ લીધા છે અને ટીટોળી બિચારી કરગરે છે, સમુદ્ર પાછું નથી આપતું, જીદે ચડ્યું છે. તો કે હું પથરા નાખીને એને મદદ કરું છું, દરિયો પૂરવાની એની જીત છે. વિષ્ણુ ભગવાને એમ કીધું કે આવું થોડુંક શક્ય બને કે ભગવાન સલાહ નથી જોતી, સાથ આપવો છે, સાથ આપવો છે. ભગવાન વિષ્ણુ કે હાલો હું સાથ આપું. કે વિષ્ણુ ભગવાન ખુદ આવ્યા એ કે હવે હું સમુદ્રને કડકમાં કડક સજા આપું તારે ઈંડા પાછા આપવા. એટલે સમુદ્ર ઈંડા પાછા આપી દીધા. એટલે આપણે બધાને એમ જ કહેવાનું સલાહ નથી જોતી, સાથ આપવો છે. તો હજુ આ કહેવાનો અર્થ એવો છે કે મારે તમારી